રાજકોટના સરધારપુર ગામના ખેડૂતોનો અનોખો વિરોધ. ખેડૂતોએ ખેતરમાં ખાટલામાં મગફળી રાખીને બેસણું યોજીને વિરોધ દર્શાવ્યો છે. સરધારપુર ગામના ખેડૂતોએ પોતાનો પાક ઉખેડી નાખ્યો. ગામના 100 વીઘા ઉપરનો મગફળીનો પાક ઉખેડી નાખ્યો છે. સતત વરસાદને કારણે મગફળીના પાકને ભારે નુકસાન થયું છે અને સર્વેની ઢીલી નીતિ સામે પણ ખેડૂતોમાં રોષ છે. તાત્કાલિક સર્વે અને મદદ જાહેર કરવા ખેડૂતો માંગ કરી રહ્યા છે. સંવાદદાતા મોહિત ભટ્ટ આ વિશે વધુ વાત કરી રહ્યા છે. મોહિત, એક તરફ અતિવૃષ્ટિના કારણે મગફળીના પાકનો સોથ વળી ગયો છે, તેવામાં અનોખી રીતે સરકારને રજૂઆત. શિવાની, સ્પષ્ટપણે સૌથી વધારે જો રાજકોટ જિલ્લામાં કોઈ પંથકમાં વરસાદ પડ્યો હોય તો એ જેતપુર, ધોરાજી અને ઉપલેટા પંથકમાં વરસાદ પડ્યો છે. અને જેતપુર અને ઉપલેટા તાલુકાના કેટલાક એવા ગામો છે કે જ્યાં મગફળી ખેતરમાં મગફળી ઉભી હતી ત્યાં ખેતરોનું ધોવાણ થઈ ગયું છે. ત્યારે મગફળીના પાક છે તેનો આજે જેતપુર તાલુકાના સરદારપુર ગામના ખેડૂતો દ્વારા અનોખી રીતે આ વિરોધ છે તે વિરોધ કરવામાં આવ્યો હતો. જે ખેડૂતો છે તેમના દ્વારા ખાટલા પર બેસી અને મગફળીનું બેસણું છે તે રાખવામાં આવ્યું હતું. ખેતરમાં વિરોધ છે તે કરવામાં આવી રહ્યો હતો. ખેડૂતોની માંગ છે કે ગામના જે 100 વીઘા ઉપરનો મગફળીનો પાક છે તે નિષ્ફળ ગયો છે અને તેમને ખેડૂતોએ ઉખેડીને ફેંકી દીધો છે. ત્યારે સરકાર દ્વારા જે સર્વે છે તે ઢીલી નીતિ અપનાવવામાં આવી રહી છે. સર્વે છે તેની થઈ રહ્યું છે, જેને લઈને તેમને રોષ વ્યક્ત કર્યો હતો. અને આ સમગ્ર મામલાને લઈને આજે ખેડૂતો છે તેમને સરકાર પાસે વળતરની માંગ કરી છે અને સર્વેની કામગીરી પણ પૂર જોશમાં કરવામાં આવે તેવી પણ માંગ કરી છે. બિલકુલ મોહિત, તો ન માત્ર સરધારપુર પરંતુ આખા રાજ્યમાં ખેડૂતો આજ રજૂઆત કરી રહ્યા છે કે સર્વેમાં ઢીલી નીતિ રાખવામાં આવી રહી છે અને કેટલીક જગ્યાઓએ સર્વે પણ યોગ્ય રીતે નથી કરવામાં આવતો, જેના કારણે સહાય મળવામાં પણ વિલંબ થતો હોય છે, તેની સામે પણ ખેડૂતોની નારાજગી.